નમસ્કાર મિત્રો, આજે આપણે જે રવિવારે આરએમસીનું પેપર લેવાનું હતું તો તેમાં જે 30 જીકેના ક્વેશ્ચન્સ હતા તેમાં અમુક લોકોએ સાચા જવાબ આપ્યા છે, અમુક લોકોએ ખોટા જવાબ આપ્યા છે, અમુક આન્સર કી ઇઝ ફોલ્ટી છે. તો આપણે એવું નક્કી કર્યું છે કે જે આ જીકેના 30 ક્વેશ્ચન છે તે આપણે બહુ ડિટેલમાં કવર કરશું અને રેફરન્સ સાથે તેનો આન્સર તમને આપીશું. તો આપણે ચાલુ કરીએ જીકેના એ 30 ક્વેશ્ચન્સથી. સૌથી પહેલા ક્વેશ્ચન્સમાં છે કે ભારતના સૌ પ્રથમ મહિલા સુમો પહેલવાન કોણ હતા? તો એમાં સાચો જવાબ હેતલ દવે આવે છે. 2008માં આ મહિલા તે પહેલા ભારતના સુમો પહેલવાન બન્યા હતા. સુમો પહેલવાનમાં તેવું ટ્રેડિશન છે કે કોઈ મહિલા તે સુમો પહેલવાન ન બને. અત્યાર સુધી બધા જ જે મેલ હોય છે તે લોકો સુમો પહેલવાન બને છે. તો આ મહિલાએ તે આખું બેરિયર તોડી અને પહેલી મહિલા સુમો પહેલવાન બની અને તેમને 2009માં વર્લ્ડ ગેમ્સમાં સૌથી પહેલા ભારતનું પ્રતિનિધિ કર્યું હતું. બીજો ક્વેશ્ચન છે કે જાન્યુઆરી 2018માં કઈ કંપનીને ઝેરોક્સ કોર્પોરેશન કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, ખરીદવામાં આવ્યું છે? તો તેમાં સાચો જવાબ ફ્યુજી ફિલ્મ આવે છે અને તેની લિંક તે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું કે જેમાં તે લોકોએ કેટલા રૂપિયામાં આ કંપની ખરીદી, તેના કેટલા શેર્સ ખરીદા અને તે બધી જ વિગતો છે. 73 ક્વેશ્ચન છે તે ઇન્ટરેસ્ટિંગ એક ક્વેશ્ચન છે કે ઈચ્છા મૃત્યુ જે અંગેનો ચુકાદો હતો તેમાં કયા જજીસની પેનલ ઇન્વોલ્વ હતી? તો તેમાં આન્સર એ આવશે કે જસ્ટિસ DY ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ. આ ઈચ્છા મૃત્યુનો કાયદો એવો છે કે કોઈ પણ માણસ જો પથારી વર્ષ હોય અને અસહાય હોય કે તે હવે નક્કી નથી કેટલા સમયમાં તે ઊભો થઈ શકે, તો તેની ફેમિલીને અથવા તો તેની ઈચ્છા દ્વારા કોર્ટ પાસેથી એવો ઓર્ડર મળી શકે કે જો તેમને મૃત્યુ માટે જવું હોય તો તેમને મૃત્યુ આપી શકાય એમ છે. પેસિવ ડેથ પણ તેને કહેવામાં એક આવે છે. પછી આપણે જોઈએ ચોથો ક્વેશ્ચન કે ભારતે કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ ફેબ્રુઆરી 2018માં કર્યું? તો આમાં સીધો ઓપ્શન ધનુષ આવે છે, કારણ કે તમે જો ફેબ્રુઆરીના ન્યૂઝ વાંચ્યા હોય અને અમારા કરંટ અફેર્સના વિડીયો ફોલો કર્યા હોય તો મેં એમાં બે મિસાઇલ્સની વાત કરી હતી, જેમાં એક મિસાઇલ છે અગ્નિ મિસાઇલ અને એક મિસાઇલ છે પૃથ્વી મિસાઇલ, જેનું પરીક્ષણ DRDO દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ એ બંને મિસાઇલ તે આ ઓપ્શનમાં નથી, તો હવે એક ધનુષ જ વધે છે કે જેનું સફળ પરીક્ષણ DRDO દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધનુષ મિસાઇલની જે મારક ક્ષમતા છે તે 350 કિલોમીટર છે અને આ તે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO દ્વારા સફળ પરીક્ષણ આનું કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ તે IGMDP પ્રોગ્રામ અંતર્ગત પણ આવે છે, ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેનો મેં એક અલગથી સરસ વિડીયો બનાવ્યો છે અને તેમાં બધી મિસાઇલનું આખું ડિસ્ક્રિપ્શન છે અને તેની લિંક હું તમને નીચેના ડિસ્ક્રિપ્શનમાં આપીશ. પછી છે પાંચમો પ્રશ્ન કે ભારતીય ચલણ રૂપિયાની કઈ નોટ ઉપર મંગળયાનનો ફોટો પ્રિન્ટ થયો છે? તો અમુક લોકોએ તો ત્યાં એક્ઝામ હોલમાં જ જઈને જોઈ લીધું હતું, જે લોકો પાસે નોટ હતી તે, કે 2000ની નોટમાં મંગળયાનનું દ્રશ્ય આપ્યું છે. પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું એક તત્વ નથી? તો તેમાં આન્સર મેંગ્રુવ આવે, કારણ કે બાકી જે ત્રણ છે તે એલિમેન્ટ છે, જેમાં લિથિયમ છે, મેગ્નેશિયમ છે અને મેંગેનીઝ છે. હવે જોઈએ આપણે સાતમો પ્રશ્ન. આ પ્રશ્ન ખરેખર બહુ સારો છે આ એક્ઝામ પ્રમાણે. ગુજરાતના આદિવાસીઓની નીચે પૈકી કઈ એક જાતિ તે નિગ્રો જેવી કાળી ચામડી અને વાકડિયા વાળ ધરાવે છે? તો આમાં સિદ્ધિ જે છે ડી ઓપ્શન તે આવવાનો છે. આ સિદ્ધિ વિશે આપણે થોડુંક જાણી લઈએ. જે આ કમ્યુનિટી છે, ટ્રાઇબલ કમ્યુનિટી જે સિદ્ધિ છે, તેને બીજા બે નામથી પણ ઓળખાવવામાં આવે છે, જેનું નામ છે સિદ્ધિ અને હબશી. જે આ જાતિ છે તે પાકિસ્તાન અને ભારત બંનેમાં વાસ કરે છે અને તેની ટોટલ સંખ્યા તે 50,000 થી 60,000 છે.
એટલે દુનિયામાં આ લોકોની વસ્તી અત્યારે 60,000ની આસપાસ જેવી છે. હવે આપણે ભારતમાં કઈ કઈ જગ્યાએ આ લોકો વાસ કરે છે તેનું મેં વિકિપીડિયામાંથી ગોત્યું, તો કર્ણાટક, ગુજરાત અને હૈદરાબાદ આ 3 રાજ્યો મળ્યા કે જેમાં આ વસ્તી તે વાસ કરે છે. પાકિસ્તાનમાં પણ આનો એક મોટો ભાગ વાસ કરે છે. તો પાકિસ્તાનના કયા એવા શહેરો છે જેમાં આ વસ્તી વાસ કરે છે? તો તેમાં એક છે કરાચી અને એક છે મકરાન. 2011ના વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ગુજરાતમાં હપ્શી લોકો તે 8,661 સંખ્યામાં વસતા હતા, અને જે બીજું છે કર્ણાટક તેમાં તે 10,000ની સંખ્યામાં વસતા હતા. ભારતમાં 2011ના આંકડા પ્રમાણે આ લોકોની વસ્તી તે 25,000ની આસપાસ હતી, અને બાકીની જેટલી વસ્તી છે તે પાકિસ્તાનમાંથી, જે લગભગ 40,000 થી 50,000 જેવી વસ્તી છે. આપણે જોઈએ 8મો પ્રશ્ન. પાલિતાણાના જૈન મંદિરમાં, જૈન મંદિર તે કયા તીર્થંકર સાથે સંકળાયેલું છે? તો આમાં સાચો જવાબ છે તે બી આવશે, પ્રથમ તીર્થંકર. કારણ કે જેમાં પાલિતાણામાં જે સૌથી મોટું મંદિર છે તે ઋષભદેવનું છે, અને ઋષભદેવ તે જૈનોના સૌથી પહેલા તીર્થંકર ગણાય છે. આ પાલિતાણા જે છે તે શત્રુંજય પર્વતમાળાની નજીક આવેલું છે, અને શત્રુંજયનો મતલબ એવો થાય છે કે તમારા અંદરને શત્રુને તમે પરાજિત કરો. હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન કે પૃથ્વીનો જે દક્ષિણ ધ્રુવ છે તે નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? તે સૌ સિમ્પલ છે, એન્ટાર્કટિક નામે ઓળખાય છે. કારણ કે આખે આખો એન્ટાર્કટિકા જે ખંડ છે તે દક્ષિણ ધ્રુવમાં આવેલો છે. હવે આપણે જોઈએ 10મો પ્રશ્ન, ગરુડ તે કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? આ પ્રશ્નમાં જે ચારે ચાર ઓપ્શન છે તે ખોટા આપેલા છે, અને આનો સાચો જવાબ તે USA આવશે, કે USAનું રાષ્ટ્રીય પક્ષી છે તે ઈગલ છે, ગરુડ છે. હવે આપણે 11મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી આંધ્ર બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર જોડી કઈ છે? તો આમાં જે સાચો જવાબ છે તે બીજો આવશે, નીતિન સાંદેસરા અને ચેતન સાંદેસરા. જો તમે આ ન્યૂઝ ફોલો કર્યા હશે તો વડોદરા ને અમદાવાદ નજીક આ કંઈક કૌભાંડ થયું હતું કે જેમાં તે કંપનીના જે આંધ્રા બેંક છે તે લોકોએ 5,000 કરોડ રૂપિયાની લોન તે આ લોકોને આપી હતી, જે એક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકો હતા. તો તેમાં 5 જણા તે ફાર્માસ્યુટિકલ કંપનીના સંડોવાયેલા હતા, અને 2 જણા તેના અકાઉન્ટ હતા જે પછી અરેસ્ટ કરવામાં આવ્યા હતા, અને ટોટલ કૌભાંડ તે કંઈક 5,300 કરોડનું નીકળ્યું હતું. તો આ આખે આખી વસ્તુ તે આ સાંદેસરા બ્રધર્સ દ્વારા કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ 12મો પ્રશ્ન. આ તો સૌને ખબર હશે કે જે હાલમાં જે ત્રિકોણીય T20 રમાણી હતી તેમાં ઝિમ્બાબ્વે ટીમ હતી કે જે આમાં ભાગ નહોતો લીધો. પછી 13મો પ્રશ્ન કે દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા નામનું પ્રાણી કયા વર્ગનું પાલતુ પ્રાણી ગણાય છે? તો આમાં તે ઊંટ વર્ગનું પાલતુ પ્રાણી ગણાય છે. પછી છે 14મો પ્રશ્ન કે યુનાઇટેડ નેશનની કઈ એવી ઓર્ગેનાઇઝેશન છે જેનું મથક તે મેડ્રિડ સ્પેનમાં આવેલું છે? જો આપણે એક એક ઓપ્શન તે ડિટેલમાં જોઈએ. પહેલું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO. સૌથી પહેલા WTO તે UNની એક ઓર્ગેનાઇઝેશન નથી, તે એક અંતર સરકારી અને વ્યક્તિગત એક અલગ ઓર્ગેનાઇઝેશન છે જે UNની અંડર આવતી નથી. તો આ ઓપ્શન તો હવે આવે જ નહીં, પરંતુ તેનું આપણે મથક જોઈ લઈએ જે જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં છે. પછી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તે એક UNની ઓર્ગેનાઇઝેશન છે, તેનું મથક છે જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ. પછી છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, તે એક UNની ઓર્ગેનાઇઝેશન છે, તેનું મથક મેડ્રિડ સ્પેનમાં છે. તો સાચો જવાબ તે સી આવશે. અને જે ચોથો છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, તો તેનું મથક તે રોમ ઇટલીમાં છે. આમાં સાચો જવાબ તે સી આવવાનો છે. 15મો પ્રશ્ન જોઈએ કે ભારત અને ફ્રાન્સ વચ્ચે જે રફેલ ડીલ થઈ હતી તો તેમાં મુખ્ય કોની લેવડ દેવડ થઈ હતી? તો તેમાં સાચો પ્રશ્ન ઓપ્શન આવે છે એ, એરક્રાફ્ટની લેવડ દેવડ થઈ હતી, જે 36ની સંખ્યામાં હતા, અને તેનું ટોટલ આપણે જે પેમેન્ટ આપ્યું હતું ફ્રાન્સને તે 60,000 કરોડ હતું.
આ રફેલ ડીલ તે એક બાબત જોવા જેવી એ પણ છે કે મેક ઇન ઇન્ડિયામાં સૌથી જે મોટી એક પહેલ ગણાય છે ભારત તરફની, તો તેમાં રફેલ ડીલ એક બહુ મોટું કામ કરી ગયું. કારણ કે આમાં જે અડધા પૈસા હતા તે અનિલ અંબાણી દ્વારા આપવામાં આવ્યા હતા અને અડધા પૈસા તે ભારત સરકારે આપ્યા હતા. તો અનિલ અંબાણી જે આપણે ફ્રાન્સ પાસેથી રફેલ લીધા છે તે કંપની સાથે ટાઈઅપ કરી અને ભારતમાં એક કંપની એવી બનાવવાના છે કે જે હવેથી રફેલનું પ્રોડક્શન કરશે, જે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી દ્વારા પોસિબલ થયું છે. 86મો પ્રશ્ન છે કે જે ઓક્સફર્ડ ડિક્શનરીનો જે શબ્દ હતો 2017નો તે કોને આપવામાં આવ્યો છે, તો તે આધાર છે અને આ જાન્યુઆરીના ન્યૂઝ છે. 17મો પ્રશ્ન જે છે તે કે ડેટા સંગ્રહમાં સૌથી મોટો એકમ કયો છે, તો તે ટેરાબાઇટ આવશે. પહેલા પછી મેગાબાઇટ, પછી ગીગાબાઇટ અને પછી ટેરાબાઇટ આવશે. હવે આપણે 18મો પ્રશ્ન જોઈએ કે આમાંથી બેન્કિંગ ક્ષેત્રને સંબંધિત કયો જે શબ્દ છે એ નથી. રેપો રેટ છે તે બેન્કિંગને સંબંધિત છે, જેમાં આરબીઆઈ અને બેન્કના જે પૈસાની લેવડ દેવળની ઇન્ટરેસ્ટ રેટ હોય તે રેપો રેટ ગણાય છે. પછી છે એનપીએ જે નોન પરફોર્મિંગ એસેટ છે. પછી છે નાબાર્ડ, તે એક એગ્રીકલ્ચર લેવલે કૃષિ લેવલ તે એક બેન્કની એક અલગ સંસ્થા અથવા બેન્ક છે. અને છેલ્લું છે જૂલ, જૂલ તે એક યુનિટ છે એનર્જીનો અને બેન્કિંગ સાથે કંઈ સંકળાયેલો નથી, એટલે સાચો જવાબ તે ડી આવશે. હવે આપણે જોઈએ 19મો પ્રશ્ન કે આપણે ઘરમાં જે એલપીજી સિલિન્ડર વાપરતા હોઈએ તો તેમાં કયો ગેસ વાપરવામાં આવે છે, તો તેમાં સાચો જવાબ છે બ્યુટેન. જે પહેલો ઓપ્શન છે તે કદાચ કન્ફ્યુઝ કરી દેવો છે કે મિથાઇલ મર્કેપ્ટન કદાચ હોઈ શકે, પણ મિથાઇલ મર્કેપ્ટન તેના દ્વારા જે આપણને સુગંધ આવે છે તે ગેસ મિથાઇલ મર્કેપ્ટન છે, પરંતુ જે ઓરિજિનલ ગેસ છે તે બ્યુટેન છે અને બ્યુટેનની સાથે સાથે થોડાક અમાઉન્ટમાં તે મિથાઇલ મર્કેપ્ટનને રાખવામાં આવે છે, કારણ કે તેના દ્વારા સુગંધ આવે. બ્યુટેન જે છે તે એક ઓડરલેસ ગેસ છે, તેની સુગંધ આવતી નથી. હવે આપણે જોઈએ 20મો પ્રશ્ન કે જે સવારે સ્ફૂર્તિ આપતો વાયુ છે તે કયો છે, તો ઓઝોન. એટલા માટે જે લોકો એવું માનતા હોય કે આપણે સવારે વહેલા ઉઠીને વોક કરવા જઈએ, જે 5 વાગ્યાનો 6 વાગ્યાનો ટાઈમિંગ હોય, તો ત્યારે જે ઓઝોનની માત્રા આપણા વાતાવરણમાં હોય છે તે બહુ જ વધારે હોય છે. અને જો તમે એ એક્સપિરિયન્સ કર્યું હોય તો જો સવારે તમે વહેલા જાઓ તો આખો દિવસ ફ્રેશ જાય, એ ખાલી ને ખાલી ઓઝોન ગેસના કારણે. કારણ કે ઓઝોન ગેસની માત્રા એ સવારના ટાઈમે તે વાતાવરણમાં ખૂબ જ હોય છે. 21મા પ્રશ્નમાં સાચો જવાબ છે એલ્યુમિનિયમ, કારણ કે આ ત્રણેયનું જો ચારેયનું ફૂલફોર્મ તમે જોવા જશો તો તેમાં તમને એલ્યુમિનિયમનો ઉલ્લેખ મળશે. પછી 22મો પ્રશ્ન, મારા ખ્યાલથી આ પ્રશ્ન તે સૌથી સારો પ્રશ્ન છે આખા પેપરમાં. જે ચશ્માનો ચિહ્ન છે તે કઈ પાર્ટીનો છે, તો તે આનો સાચો ઓપ્શન છે ભારતીય રાષ્ટ્રીય લોકદળ. આની ઇમેજ પણ હું તમને સ્ક્રીન પર બતાવવા માંગીશ. પછી 23મો પ્રશ્ન કે આ વખતે ઓસ્કાર્સમાં જે બેસ્ટ પિક્ચર્સ એવોર્ડ હતું તે કોણ જીત્યું હતું, તો આમાં શેપ ઓફ વોટર આવશે. તે ન્યૂઝ તો બહુ ફેલાણા હતા એટલે સૌને ખબર હશે. હવે છે 24મો પ્રશ્ન કે માર્ચ 2018માં જ્યારે ઇટલીના ઇલેક્શન થયા ત્યારે તેમાં કઈ પાર્ટી ઇટલીની પાર્ટી નથી. તો આ ચારેય જવાબમાંથી આપણને જો આપણે અમેરિકાના ઇલેક્શન થોડા ઘણા ફોલો કર્યા હોય તો આપણને ખબર પડે કે આમાં સાચો ઓપ્શન તે ડી આવશે, રિપબ્લિકન પાર્ટી. બાકીને જે ચાર પાર્ટી છે તેમાંથી સૌથી પહેલી બે મુખ્ય પાર્ટી છે ફાઇવ સ્ટાર મુવમેન્ટ અને લેગા. લેગા એટલે એક લીગ પાર્ટી કરીને છે અને ફાઇવ સ્ટાર મુવમેન્ટ, આ બે પાર્ટી તે મુખ્ય પાર્ટીઓ છે ઇટલીની. અને જે ત્રીજો ઓપ્શન છે તે થોડોક કન્ફ્યુઝ કરી શકે, પણ તેમાં પણ ઇટાલિયા નામ આવી જાય છે એટલે કોઈ પ્રશ્ન નથી. જો આમાં ડેમોક્રેટિક પાર્ટીનો ઓપ્શન કંઈ પણ હોત તો આપણે વિચારવું પડત, કારણ કે ઇટલીમાં અને અમેરિકામાં બંનેમાં ડેમોક્રેટિક પાર્ટીઓ છે, પરંતુ રિપબ્લિકન પાર્ટી ખાલી ને ખાલી યુએસમાં છે અને ઇટલીમાં નથી. હવે આપણે જોઈએ 25મો પ્રશ્ન, આ પણ એક કાયદાની બાબતમાં એક સારો પ્રશ્ન કહેવાય કે આમાં ઇન્ડિયન પિનલ કોડના 82 અને 83 ધારા મુજબ
કઈ ઉંમરના બાળકો જો તે ગુનો આચરે તો તે ગુનો ગણાતો નથી. 82 અને 83, 82 અને 83 તે ધારાઓ છે શું? તો 82 ધારામાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ બાળક તે ગુનો કર્યો હોય અને તે 7 વર્ષની વયથી નીચેના હોય તો તેમ આ ગુનો ગણાતો નથી. અને 83મો એવું કહેવાય છે કે જો કોઈ પણ બાળક જે 7 થી 12 વર્ષની વયના હોય અને તેમના દ્વારા ગુનો કરવામાં આવેલો હોય તો પણ આ ગુનો ગણાતો નથી. એટલે આ પ્રશ્ન 82 અને 83 પૂછ્યો છે, તો આ પ્રશ્નનો જવાબ બી હોવો જોઈએ. કારણ કે 7 જે વર્ષ અંતર્ગત ગુનો ગણાતો નથી તે 82માં આવે છે અને 83માં 7 થી 12 વર્ષ આવે છે. તો 12 વર્ષની નીચે જ્યારે આ બે ધારાઓ આપી હોય ત્યારે આપણે 12 વર્ષ ગણવું પડે, એટલે આનો સાચો ઓપ્શન બી આવશે. હવે 26મો પ્રશ્ન, સિદ્ધાંત શિરોમણી તે ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો આનો સાચો ઓપ્શન છે ભાસ્કરાચાર્ય, બી. આ ગ્રંથ તેમણે 1150ની સદીમાં લખ્યો હતો અને આ ગ્રંથમાં મેથેમેટિક્સની અમુક સિસ્ટમ સમજાવવામાં આવી છે, જેમાં એરિથમેટિક છે, એલ્જીબ્રા છે, અમુક માપવાની પદ્ધતિઓ છે. આ બધી વસ્તુઓ તે ભાસ્કરાચાર્ય દ્વારા આ ગ્રંથમાં સમજાવવામાં આવી હતી. હવે છે 27મો પ્રશ્ન, કે જે આપણી મૂળભૂત ફરજો છે તે આપણે કયા દેશમાંથી લીધેલી છે? આનો સાચો જવાબ રશિયા આવે છે. કારણ કે આપણે રશિયામાંથી એક તો આ વસ્તુ લીધી છે, મૂળભૂત ફરજો, અને બીજી એક વાઇસ પ્રેસિડેન્ટનું પદ લીધું છે, અને થોડી ઘણી વસ્તુઓ આપણે રશિયામાંથી લીધી છે. તો આનો સાચો જવાબ આવશે એ USSR. હવે છે 28મો, આ સૌને ખબર છે કે આનો ઓપ્શન એ આવે છે કે રાણી પદ્માવતી તે કયા રાજ્યના હતા? તો ચિત્તોડ રાજ્યના હતા. હવે છે 29મો, કે ભીમ એપ, આ પ્રશ્ન તે થોડો કન્ફ્યુઝિંગ છે. કારણ કે આનું 2 વાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વાર ડિસેમ્બર મહિનામાં, આ તારીખ 2017ની છે, એટલે 2016 ડિસેમ્બરમાં દિલ્હીમાં આ કાર્યક્રમ, ભીમ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. પરંતુ 14 એપ્રિલ 2017 આપણને ડેટ સ્પેસિફાઈ કરીને આપી છે, એટલે તેનો સાચો જવાબ તે નાગપુર આવશે. કારણ કે જ્યારે દિલ્હીમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે એક રિલીઝ જેવું જ હતું, બહુ મોટું ઉદ્ઘાટન નહોતું, પરંતુ આપણને ડેટ સ્પેસિફાઈ કરી છે, એટલે આનો સાચો જવાબ તે બી નાગપુર આવશે. હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ, કે ગુજરાતી સાહિત્યમાં સૌથી મોટો પુરસ્કાર જે નરસિંહ મહેતા પુરસ્કાર છે તે કયા વર્ષથી શરૂઆત થઈ હતી? તો આમાં સાચો ઓપ્શન તે સી આવશે, 1999થી. આ અવોર્ડની શરૂઆત તે 1999થી કરવામાં આવી હતી અને આજની તારીખે 2018ની તારીખ સુધી દર વર્ષે આ અવોર્ડ આપવામાં આવે છે. આ અવોર્ડની કિંમત તે 1,51,000, જ્યારે કોઈ પણ પુરસ્કાર જીતે તો તેમને 1,51,000 આપવામાં આવે છે. અને આના અમુક આપણે જે અવોર્ડ જીતેલા છે તે લોકો જોઈ લઈએ. સૌથી પહેલી વાર જ્યારે 1999માં આ અવોર્ડ ચાલુ કરવામાં આવ્યો ત્યારે રાજેન્દ્રભાઈ શાહને આ અવોર્ડ મળવામાં આવ્યો હતો. 2017 અને 2018ની જો આપણે વાત કરીએ તો 2017માં દલપત પડિયાર અને ગુલામ મોહમ્મદ શેખને આ અવોર્ડ આપવામાં આવ્યો હતો. એની પહેલા 2016માં જલન માત્રીને આપવામાં આવ્યો હતો, અને આપણે જો આ વિનોદ જોશીભાઈને આપવામાં આવ્યો હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો વધુમાં વધુ શેર કરજો, અને અમારા ચેનલની દરરોજ અને રોજ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.